બાભર તાલુકામાં વાવાઝોડાથી 14 ગામો વધુ પ્રભાવિત થયા છે અને 200 થી વધુ મકાનો ઢાળિયા તેમજ શેડના પતરા ઉડ્યા હોવાની વિગતો બહાર આવી છે. બાભર તાલુકામાં બિપોરજોય વાવાઝોડાની ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા વચ્ચે ભારે નુકસાન વર્તાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે ભાભર તાલુકાના ઇન્દરવા નવા, ઇન્દરવા જૂના, જોરવાડા, જાસનવાડા અને કુંવાળા સહિત 14 ગામોમાં મકાનો ઢાળિયા તેમજ શેડ સહિતના 200થી વધુ પતરા ઉડ્યાના અહેવાલ મળ્યા છે. જોરદાર પવનના કારણે હજુ પણ નુકસાનીનો આંકડો વધવાની શક્યતા છે. મકાનોના પતરા ઉડતા ઘણા પરિવારો બેઘર થયા છે. ભાભરના તાલુકા વિકાસ અધિકારી જેઆઈ પરમારે ઇફેક્ટેડ ગામોની મુલાકાત લઈ બુરેઠા ગામે નીચાણવાળા વિસ્તારોના 7 પરિવારોના 47 ગામોને શેલ્ટર હોમમાં ખસેડી બુરેઠા ગામની શાળામાં આશ્રય અપાવ્યો હતો. તંત્ર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી પણ યુદ્ધના કારણે હાથ ધરાઈ છે. ભાભર તાલુકામાં વાવાઝોડા દરમિયાન 15 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે તેમજ પવનની ગતિ વધુ રહેતા વીજ વાયરો ભેગા થવાના બનાવો વધતા વીજ પાવર વારંવાર કપાતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પણ વાવાઝોડાના પગલે ગામે ગામ શેલ્ટર હોમ તેમજ આરોગ્યકર્મી ખડે પગે રહી સેવા પૂરી પાડી રહ્યા છે. ભાભર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 3 સગર્ભા મહિલાઓને દૂરના વિસ્તારમાંથી તાત્કાલિક વડપગ, બલોધણ અને કુંવાળા પીએચસી સેન્ટરમાં લાવી સારવાર આપવામાં આવી રહી છે. ભાભર પાલિકા દ્વારા પણ નીચાણવાળા તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારના પરિવારોના 100 લોકોને સલામતીના ભાગરૂપે પાલિકાના ટાઉન હોલમાં ખસોડી આશ્રય આપવા સાથે ભાભરના અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા આશ્રય લઈ રહેલ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. ભાભરમાં દિવસ દરમિયાન પવન સાથે વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભાભરમાં આજે મોટાભાગના વેપારીઓ સાવચેતીના ભાગરૂપે પોતાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખતા ભાભરની બજારો સુમસાન જોવા મળી હતી.